चलो विद्यार्थी मित्रों, फरी एक बार आपनो हार्दिक स्वागत है अपना विडियो लेक्चर में। आज आप धोरण 10 विषय गणित चैप्टर नंबर 12 में स्वाध्याय 12.2 ना दाखला भणवाना छे। आने आगे आप प्रश्न 7 सुधी जोयु, आज प्रश्न नंबर 8 थी शुरुआत करीशु। प्रश्न नंबर 8, 15 मीटर बाजूवाला चौरस आकारना घासना खेतरना एक खूणे घोड़ा ने 5 मीटर लांबा दोरडा थी खीला साथे बांधेलो छे। आकृति तमे जोई शको छो, जे बोर्ड पर देखाई रही छे ते तमने। हवे खेतरना एक खूणे बांधेलो छे, बराबर, खेतरना खूणे बांधेलो छे। અને ખેતરનો આકાર કેવો છે? ચોરસ। ખેતરના ખૂણે અને ખેતરનો આકાર છે ચોરસ, તો ચોરસ આકારના ખેતરના ખૂણે 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે એક ઘોડાને બાંધેલો છે। સમજ પડી? તો એમાં પહેલું, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો। અને બીજું, જો દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો। અને પાયની કિંમત તમારે 3.14 લેવાની છે। આકૃતિમાં તમે ઘોડો જોઈ શકો છો, ખેતરના ખૂણે ખીલાથી બાંધેલો છે, બરાબર। હવે આપણે આકૃતિ દોરીએ। પહેલો પ્રશ્ન છે ને, ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો ચાલો, ચોરસ આકારનું ઘાસનું ખેતર છે, ધારો કે આ આપણું ખેતર છે। ખેતરને નામ આપીએ એ, બી, સી અને ડી। સમજ પડી? બધી બાજુના માપ કેવા છે? સરખા હોય ને। તમને ખબર છે ચોરસની બધી જ બાજુના માપ સરખા હોય, એટલે બધી બાજુ 15 મીટર 15 મીટર 15 મીટર, બરાબર। હવે ખેતરના એક ખૂણે ઘોડાને બાંધેલો છે, ધારો કે અહીંયા ઘોડાને બાંધેલો છે, આ આપણો અહીંયા ખીલ્લો છે, બરાબર। બીજી વસ્તુ કે ચોરસ છે એના બધા જ ખૂણા કેવા હોય? કાટખૂણા હોય, બરાબર ને। ધારો કે ઘોડાને આ ખીલ્લો ખીલ્લો આપણો ડી બિંદુએ છે, ત્યાં બાંધેલો છે, અને 5 મીટર લાંબુ દોરડું ને, ધારો કે અહીંયાથી એટલું લાંબુ દોરડું છે, અહીંયા તમારો ઘોડો છે, બરાબર। અહીંયા સુધી ઘોડો પહોંચે 5 મીટર લાંબુ। હવે અહીંયા ખીલ્લાથી 5 મીટર લાંબુ દોરડું હોય તો એ કેટલો આકારમાં ચરી શકે ખેતરના? તો કે ઘોડો ધારો કે આ બાજુ આવ્યો તો એટલા ભાગમાં ચરી શકે, અને આ સાઈડ નીચેની સાઈડ આવે તો 5 મીટર લાંબુ દોરડું અહીંયા સુધી ધારો કે આવતું હોય આ રીતનું, તો એટલા ભાગમાં ચરી શકે કે નહીં? સમજ પડી તમને? અહીંયા આપણો ઘોડો છે, આપણે ઘોડાને બિંદુ નામ આપી દઈએ પી અથવા તો એચ, હોર્સ। ચાલો, હોર્સ આપણો ઘોડો અહીંયા છે, અહીંયાથી એટલું અંતર કેટલું છે? 5 મીટર 5 મીટર લાંબુ દોરડું, તો એ જ્યાં જ્યાં ફરશે એ બધી જ ફરતી બાજુએ જેટલું ગોળ બનતું હોય બધી જ જગ્યાએ 5 5 મીટરના અંતરે ચરી શકે કે નહીં? સમજ પડી કે નહીં? ખબર પડી? 5 મીટર લાંબુ દોરડું છે તો કેટલા ભાગમાં ચરી શકે? તો એક તો આખો વર્તુળાકાર ભાગ બને, તમે જોજો, 5 મીટર ત્રિજ્યા લો, અહીંયા 5 મીટર, બધી બાજુએ 5 5 મીટરના અંતરે ઘોડો ચરી શકે। સમજ પડી ને? તમે કોઈ પણ, તમે ઉદાહરણ તરીકે પરિકર લ્યો, પરિકરને એક બિંદુએ રાખો, ત્રિજ્યા 5 સેન્ટીમીટર લ્યો, તો એ કેટલા ભાગમાં વર્તુળ દોરી શકે? તો ફરતી બાજુ 5 5 સેન્ટીમીટરના ભાગમાં એ વર્તુળ દોરી શકે, એનાથી વધારે દોરી શકે નહીં। એવી જ રીતે ડી બિંદુ પાસે આપણો ખીલ્લો હોય, ઘોડો આપણો અહીં એચ બિંદુ સુધી છે અને એનું લંબાઈ છે ડીથી એચ સુધી 5 મીટર, તો તે 5 મીટરના ભાગમાં ગોળાકાર, એટલે 5 મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ ભાગમાં ચરી શકે, એનાથી વધારે ભાગમાં ચરી ન શકે। સમજ પડી ને? ચાલો, તો આપણે ચોરસ આકારના ખેતરનો કેટલો ભાગ ચરી શકે? તો અહીંયાથી 5 મીટર, આમ આમ આમ, અહીંયા સુધી 5 મીટરના અંતરે અને આ બાજુ સુધીના 5 મીટરના અંતરે તે ચરી શકે। તો આનો મતલબ શું? તો અહીંયાથી એટલો ભાગ, એટલે એની ત્રિજ્યા થઈ કહેવાય, એટલે આર બરાબર કેટલા આવશે? 15, સોરી 5
बीजू के तमारो जो खिल्लो छे तमे आ आकार जो तो मार्क करो तो आ एक वृतांश जेवु आकृति बने के नहीं जो तो वृतांश बनो नानो आकार केवो थाय लघु वृतांश थाय शू काम तो के थीटा केटलानो छे 90 अंश नो थवानो ने कारण के चौरस ना खूणे बांधेलो छे एटले 90 अंश रेडी तो ज्यारे आर बराबर 5 मीटर होय त्यारे घोड़ाने ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈની કિંમત તમારે કેટલી લેવાની છે 3.14 એટલે કે 314ના છેદમાં 100 અને અહીં 360 હતા આર કેટલો છે 5 અને થીટા છે તમારો 90 25 અને 25 ચોક 100 90 ચોક 360 તો જવાબ આવ્યો 314ના છેદમાં 16 ચાલો હવે 314ના છેદમાં 16 એટલે આપણે ભાગાકાર કરવો પડશે सोल एका सोल केटला वैदा 15 वैदा ऊपर थी उतारा 4 ओके चलो हवे 16 9 144 थाय केटला वैदा 10 पॉइंट मूको अहींया पण पॉइंट आवशे जीरो हवे केटला वडे भाग चलावु छु 16 छंग वडे चलावीए 16 6 96 કેટલા વધ્યા 4 વધ્યા 0 16 2 32 8 વધ્યા એટલે 0 16 5 80 એટલે 19.625 સેન્ટીમીટર સ્ક્વેર સેલો પ્રશ્ન છે જો સમજ પડી આ રીતના લોજિકવાળા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ શકે ખાસ આકૃતિ સમજજો વ્યવસ્થિત ચાલો હવે શું કહે છે બીજું કે દોરડું 5 મીટરના બદલે 10 મીટર લાંબુ રાખો હવે 5ની જગ્યાએ 10 મીટર આકૃતિ આની આ જ રહેશે બીજું હવે 5 મીટરની જગ્યાએ 10 મીટર લાંબુ રાખો તો ઘોડો કેટલા અંતરમાં ચરી શકે તો કે ફરતી બાજુ બધી જગ્યાએ 10 10 મીટરના અંતરે તે ચરી શકે તો વસ્તુતિની તમારો થીટા કેટલા એનો રહ્યો 90નો જ રહ્યો ત્રિજ્યા બદલાણી કેટલી આર બરાબર 5ની જગ્યાએ 10 મીટર થીટા 90 તો ફરીથી લઘુ વૃતાંશ જ બનશે ને તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360 પાયની કિંમત 314 છેદમાં 100 અહીંયા ગુણાકારમાં 360 આર કેટલા છે 10ના છે ને આ વખતે અને થીટા છે તમારો 90નો ચાલો 10 ગુણાકારમાં 10 એટલે 100 90 ચોક ચાલો હવે 314 ભાગાકારમાં 4 કરીએ 7 ચોક 28 3 વધ્યા 34 8 ચોક 32 2 વધ્યા 0 પોઈન્ટ એટલે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર જો દોરડું 5 મીટરની જગ્યાએ તમારું 10 મીટર લાંબુ હોય તો ઘોડો 78.5 સેન્ટીમીટર સ્ક્વેર ચોરસ આકારના ખેતરમાં ચરી શકે સમજ પડી ચાલો ચરી શકે એવું કીધું છે પણ જો 10 મીટર લાંબુ રાખેલું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો તો ઘોડાને ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધવું હોય તો તમે બે ક્ષેત્રફળ શોધ્યા મોટામાંથી નાનું બાદ કરી નાખો એટલે 78.5 માઇનસ 19.625 ચાલો આની બાદબાકી કરીએ
78.5 माइनस 19.625 00 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 4 10 14 માંથી 6 જાય એટલે 8 એક સંખ્યા ઓછી 7 17 માંથી 9 જાય તો 8 એક સંખ્યા ઓછી 6 માંથી 1 જાય તો 5 એટલે 58.875 સેન્ટીમીટર સ્ક્વેર. તો ઘોડાને જો 10 મીટર લાંબુ દોરડેથી બાંધવામાં આવે તો તેને વધારાનો 58.875 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળમાં ઘાસ ચરવાનો વધારો મળે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો કઈ રીતે કરવાના, ખાસ આકૃતિ સમજવી. આકૃતિ સમજવા માટે ચોરસ આકારનો ઘાસનું ખેતર, તો એક ચોરસ આકારનું ખેતર દોરી દીધું, એના એક ખૂણે ઘોડાને બાંધેલો છે. હવે કેટલા મીટર લાંબા દોરડાથી? તો કે 5 મીટર લાંબા દોરડાથી. આકૃતિ ખાસ સમજો, ચોરસના બધા જ ખૂણા કેવા હોય? 90-90 અંશના હોય, તમને ખ્યાલ છે. એટલે તમને થીટા ડાયરેક્ટ મળી ગયો 90 અંશનો. ઓકે, થીટા તમારી પાસે 90 અંશનો હશે એટલે તમને ખબર પડે કે લઘુચાપવાળો કંઈક પ્રશ્ન હશે. હવે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી બાંધેલો હોય, ક્યાં ખૂણામાં બાંધેલો છે? ધારો કે આપણો ખૂણો D ત્યાં બાંધેલો છે 5 મીટરના અંતરે. એટલે ધારો કે અહીંયાથી 5 મીટરનું અંતર એટલું થાય છે, બરાબર. અને ત્યાં આપણો H એટલે ઘોડો બાંધેલો છે, તો એ કેટલા ભાગમાં ચરી શકે? તો બધી જ બાજુ 5-5 મીટરના અંતરે ચરી શકે કે નહીં? પણ આપણે ક્યાં જવાનું છે? ખેતરમાં જ જોવાનું છે. એટલે આ બોર્ડરથી આ બોર્ડર સુધી 5-5 મીટરના અંતરે ઘોડો ચરી શકે. તો તમે આવા આકૃતિ જોવો તો શંકુ આકારની બની, એને શું કહેવાય? લઘુવૃતાંશ કહેવાય કે નહીં? તો એટલા લઘુવૃતાંશમાં ચરી શકે. તો લઘુવૃતાંશ માટે અહીંયાથી એટલું અંતર એટલે એની ત્રિજ્યા કહેવાય. જોવો તો બધી બાજુ 5-5 મીટરના અંતરે ચરતો હોય એટલે બધી બાજુ 5-5 મીટર એટલે શું થાય? વર્તુળ આકાર બને ને, એટલે તેની ત્રિજ્યા કેટલી થઈ? 5 મીટર. અને થીટા તમારો થયો 90નો. ઓકે, તો પછી તો બાકી તમને લઘુવૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. તો એના આધારે તમે દાખલો ગણી શકો. અને પછી તમારી ત્રિજ્યા વધારવાની કીધી છે તો બીજી વાર આકૃતિ દોરવાની જરૂર નથી. આર બરાબર 5ની જગ્યાએ 10 લઈ ગયો, થીટા ઇનો હોય ને ફરીથી ક્ષેત્રફળ શોધો, જેટલો વધારો થતો હોય તે શોધો. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. તો ખાસ ધ્યાન રાખજો, લોજિકવાળો પ્રશ્ન છે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરતા રહેજો, લખતા રહો, વાંચતા રહો અને પ્રશ્નો પૂછતા રહો. ચાલો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર તમને જે પ્રશ્ન નંબર 10 દેખાઈ રહ્યો છે તેની રકમમાં ખાસ જુઓ. એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. જુઓ આકૃતિ, એમાં છત્રીને 45 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી લો. તો ત્રિજ્યા કેટલી છે? જો બોર્ડ ઉપર લખેલું છે આર બરાબર 45 સેન્ટીમીટર. સમતલીય વર્તુળ ધારો તો છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે આકૃતિમાં જો તમે એક છત્રી આપેલી છે અને છત્રીને ઉપરથી જુઓ તો 8 સરખા ભાગ એટલે કે સમતલીય વર્તુળવાળી આકૃતિ તમને બાજુમાં દેખાઈ રહી છે, જે બોર્ડ ઉપર પણ દોરેલી છે. હવે એમાં બે ક્રમિક સળિયા વચ્ચેનો ભાગ જોવો હોય તમારે, તો તમે વિચારો કે બે ક્રમિક સળિયા વચ્ચેનો ભાગ એ લઘુવૃતાંશ થાય કે નહીં? જુઓ તો કોઈ પણ બે સળિયા લઈ લ્યો, બરાબર, એમાં એ સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ લઘુવૃતાંશ આકારનો ભાગ થાય છે કે નહીં તે જુઓ તો. સમજ પડી? તો શું કરવાનું છે તમારે? સીધું જ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધવા માટે તમારી પાસેનું સૂત્ર શું? તો કે પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. એમાં આર તમારી પાસે છે, થીટા છે નહીં, તો થીટા શોધવો પડશે. કઈ રીતે શોધીશું? ચાલો હમણાં બોર્ડ ઉપર ગણતરી કરાવું છું, ખાસ ધ્યાન રાખજો. તો જોઈએ થીટાની ગણતરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ અને સવાલ તમે સમજી લીધો છે. તો જોઈએ આ સમતલી આકૃતિમાં સળિયા કેટલા છે? ટોટલ 8 સળિયા છે. હવે 8 સળિયા દ્વારા જે ભાગ પડે છે એ ભાગ પણ કેટલા છે? 8 ભાગ છે કે નહીં? તો આપણે ક્રમિક બે સળિયા, કોઈ પણ બે સળિયા લઈ લો. ધારો કે આ પહેલો સળિયો અને આ બીજો સળિયો, આ બે વચ્ચેનો પ્રદેશ એટલે આ ભાગ થયો. આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમજ પડી? તો ભાગ એટલે લઘુવૃતાંશ થાય, તમને ખબર છે, બરાબર. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. આર છે, પાયની કિંમત 22/7 છે, થીટા નથી, તો તમારે થીટા લેવો પડશે. તો તમને એક વસ્તુ કીધી છે
के समतलीय वर्तुळ आकारना आठ भाग छे बराबर, ए बधाने भेगा करो एटले एक समतलीय वर्तुळ बने छे। तो आठे आठ भाग भेगा थाय त्यारे खूणो केटलानो थयो जो तो 360 नो थयो के नहीं, तो लव के आठ भाग माटे खूणो केटलानो छे 360, तो माटे आपणे एक भाग ज जोईए छे ने अत्यारे, तो एक भाग माटेनो खूणो केटलो थाय शोधवानो, तो 360 गुणाकार में एक छेद में आठ। चलो भागाकार करो, 360 भागाकार में आठ केटला थशे, केटला 8 360 थाय, भागाकार चालशे कि नहीं चाले, जेटलू उड़े एटलू उड़ाड़िए। चलो 8 गुणाकार में 4 2 8, 9 4 36, એટલે 90 ગુણાકારમાં 4 એટલે 36, 4 4 ગયા, અને 45 2 90 એટલે 90ના છેદમાં 2 એટલે 45નો ખૂણો મળ્યો। તો આમ 1 થીટા બરાબર એટલે એક ભાગનો ખૂણો તમને કેટલો મળ્યો? 45 મળ્યો। તો સીધું જ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360। ચાલો પાઈની કિંમત 22ના છેદમાં 7, આર કેટલા છે? 45, એટલે કે 45 ગુણાકારમાં 45, થીટા કેટલા મેળાનો? 45નો મેળો ને, છેદમાં 360। ઓકે, હવે 45 8 360 થયા બરાબર ને, 45 ગુણાકારમાં 8 કરો એટલે 360, 8 એટલે 4 2 8, 11 2 22। ઓકે, તો વધ્યું 11 ગુણાકારમાં 45 ગુણાકારમાં 45 છેદમાં 28। ચાલો ગુણાકાર કરીએ, 45 ગુણાકારમાં 45 0, 4 5 20નું 0 વધી પડી 2, ચોકે 16 ને 2 18, વત્તા 25 2, 20 ને 2 22, 5 2 10નું 0 વધી પડી 1, 2025 ગુણાકારમાં 11 0, 2025 2025 5 5ને 2 7 2 2 2 22 275। છેદમાં 28 સેન્ટીમીટર સ્ક્વેર, તો ક્રમિક બે સળિયા વચ્ચેના દરેક ભાગનું ક્ષેત્રફળ 22 275 છેદમાં 28 સેન્ટીમીટર સ્ક્વેર મળે। એક માર્ક્સનો હેતુલક્ષીનો પ્રશ્ન છે, 3 ગુણમાં આવડો મોટો પ્રશ્ન પૂછે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના પ્રશ્નો પણ પરીક્ષામાં આવી શકે, ખાસ ધ્યાન રાખજો। આની પછીના લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો।